કચ્છ જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ કમિટી એનસીપી દ્વારા આજે પોલીસ અધિક્ષકને ને આવેદનપત્ર આપી ભુજ તાલુકાના કોડકી ગામના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી કચ્છ જિલ્લાના રાષ્ટ્રવાદી કોંગ્રેસ કમિટી એનસીપી દ્વારા આજે પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી ભુજ તાલુકાના કોડકી ગામને પ્રશ્ને રજૂઆત કરવામાં આવી ઘણા સમયથી કોડકી ગામના સામાજિક કાર્યકર ભોપાલ મંજી દાસિયાએ ગામના સરપંચ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે પણ કોઈ સંતોષજનક પગલાં નથી લેવાયા તેમ માનીને અરજદાર હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યાંથી કાર્યવાહી કરવા માટે હુકમ પણ થયો હતો પણ પોલીસે અરજદારને સંતોષ થાય તેવા પગલાં ન લેતા આજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના પ્રમુખ હર્ષદ સુમરા સાથે પશ્ચિમ કચ્છ એસપી સમક્ષ અરજદારને ન્યાય અપાવવા રજૂઆત કરવામાં આવી હતી સાથે હાઈકોર્ટના ઓર્ડરની નકલ એફઆરઆઈની નકલ તથા અરજદારે કરેલ રજૂઆતની અરજીઓ એસપી સમક્ષ રજુ કરી હતી અને આ કામે સંકળાયેલ કોઈ પણ ગુનેગાર હોય તેની સામે પગલા લેવા પત્રમાં માંગ કરાય છે શું નામ છે રોલભાઈ શું નામ અને પરિચય મારું નામ હસન સુમરા શું પ્રશ્ન લઈને તમે એસ્પી પાસે આવેદન પત્ર આપ્યો મારે પાસે મારી બાજુમાં ઊભેલા છે અરજદાર ગોપાલભાઈ દબાસિયા કોડકી ગામના એમની એક અરજી બે હજાર તેરના કોડકી ગામના તાત્કાલીન સરપંચ રતનબેન કરીને હતા એમણે તલાટીના સહી સિક્કાનો ખોટો દુરુપયોગ કરી અને જે તે સમયમાં કૌભાંડ આચર્યો હતો એની ગોપાલભાઈને જાણ થતાં તેમણે વખતો વખત સ્થાનિક પોલીસ સ્ટેશન એસપી સાહેબ હાઈકોર્ટમાં બધે ઠેકાણે અરજી કરેલ માનનીય નામદાર હાઈકોર્ટે બે હજાર સત્તરમાં એફઆઈઆર દાખલ કર બે હજાર પંદરમાં સૌ પ્રથમ વખત એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલ ત્યારે એફઆઈઆર દાખલ ન થતા ફરીથી ગોપાલભાઈ હાઈકોર્ટમાં જ્યાં જ્યાં બે હજાર સત્તરમાં નામદાર હાઈકોર્ટે પાછી એફઆઈઆર દાખલ કરવાનો હુકમ આપેલ ત્યારે માનુકા પોલીસ સ્ટેશને બે હજાર સત્તર સત્તરમાં એફઆઈઆર દાખલ કરેલ જે સરપંચ ઉપર પરંતુ મા ખાલી એફઆઈઆર દાખલ કર્યા પછી બીજું કોઈ પણ કાર્યવાહી ન થતાં અરજદારે મારી પાસે રજૂઆત કરેલ બે ત્રણ વખત એસપી સાહેબ ડીઆઈજી સાહેબ કચ્છ પાસે રજૂઆત કરેલ પરંતુ યોગ્ય ન્યાય ન મળતા ગઈકાલે મારી મારી પાસે આવેલ તો મેં એમનો પ્રશ્ન સાંભળી આજે પશ્ચિમ કચ્છ એસપી તોલંબિયા સાહેબને મારા લેટરપેડ ઉપર રૂબરૂ આવેદનપત્ર આપેલ છે અને યોગ્ય માગણી કરેલ છે કે મારી હું પોતે મારી જે પાર્ટીનો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનો કચ્છ જિલ્લા પ્રમુખ છું જી